નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં હું ગાંધીવ્રજ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વિશે વ્યક્તિ વિશેષની શ્રેણી અંતર્ગત જાણીતા એવા વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરની દસ જૂનના રોજ પુણ્યતિથિ હોવાથી તેમના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ચલો મિત્રો એમના વિશે ચર્ચા કરીએ તો સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યના જાણીતા એવા વાર્તાકાર નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ થયેલા ગુલાબદાસ બ્રોકરનું નિધન દસ જૂન બે હજાર છના ના રોજ પુણે ખાતે થયું હતું તેમનો જન્મ વીસ સપ્ટેમ્બર 1909 નવના રોજ પોરબંદર ખાતે થયો હતો તેમનું પૂરું નામ ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર હતું તેઓ કથક ઉપનામે પણ જાણીતા હતા ત્યારબાદ એવી ચર્ચા છે કે ઘણી વખત જે સાહિત્યકારો હતા તેઓ ચેપ્ટરની શરૂઆતની જે પ્રસ્તાવના લખવાની હોય તે પ્રસ્તાવના લખાવા માટે પણ ગુલાબદાસ બ્રોકર પાસે આવતા હતા તો ગુજરાતની અંદર સૌથી વધુ પ્રસ્તાવના લખનાર તરીકે પણ તેમની ગણના થાય છે સૌથી વધુ પ્રસ્તાવના લખના તરીકે ગુલાબદાસ બ્રોકરની ગણના થાય છે તો ઘણી વખત આપણને પરીક્ષાની અંદર સાહિત્યકારોના પૂરા નામ તેમનો જન્મ તેમજ ઉપનામ પૂછાતા હોય છે તો આપણે તેને અવશ્ય યાદ રાખશું મિત્રો તો તેમના વિશે વધુ ચર્ચા કરીએ તો જોઈએ તો તેઓ વ્યવસાય એટલે કે તેઓ વ્યવસાય તરીકે મુંબઈ ખાતે શેર બજારમાં બ્રોકર તરીકે કાર્યરત હતા મનોવલણનું આલેખન મનોવલણનું આલેખન એ તેમની વાર્તાની મુખ્ય વિશેષતા હતી તેમજ તેમની સર્વપ્રથમ જે ટૂંકી વાર્તા હતી તેની અંદર સંગ્રહ અને બીજી વાર્તા એ તેમની પ્રથમ ટૂંકી વાર્તા છે ત્યારબાદ લતા શું બોલે છે આ લતા શું બોલે છે તેમની ખૂબ જ ચર્ચાયેલી ટૂંકી વાર્તા છે અને તેને કારણે જ તેઓ ખૂબ જ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધ થયા હતા મિત્રો તેમના વિશે એટલે કે તેમના સાહિત્ય વિશે વાત કરીએ તો તેમના વાર્તા સંગ્રહની ચર્ચા કરીએ તો લતા અને બીજી વાતો વસુંધરા અને બીજી વાતો ઊભી વાટે સૂર્યા માણસના મન બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ ભીતરના જીવન પ્રેમ પદારથ આ તેમના વાર્તા સંગ્રહો છે કથા સંગ્રહમાં પુણ્ય પરવારિયું નથી હરિનો માર્ગ એકાંકી સંગ્રહની જો ચર્ચા કરીએ તો જ્વલંત અગ્નિ બ્રોકરના પ્રતિનિધિ એકાંકી મા અને મહાનિબંધ સંગ્રહ તેમનો વસંતે પ્રવાસ પુસ્તક તેમનો નવા ગગનની નીચે નાટક મનના ભૂત ધૂમ્ર શેર વ્યક્તિ ચિત્રો સ્મરણો નો દેશ જીવન ચરિત્ર અમૃત દીક્ષા જર્મની ખાતે આવેલા અધિવેશનમાં ભારતનું તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું તદઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પણ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારબાદ તેમને મળેલ પુરસ્કારોની અંદર કુમારચંદ્રક પદ્મશ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા જેવા એવોર્ડો તેમને એનાયત કરવામાં આવ્યા છે તદુપરાંત તેમને ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાંથી પણ તેમને ટૂંકી વાર્તા એટલે કે વાર્તાલેખન માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું તો આ આપણે ગુલાબદાસ બ્રોકર વિશેની ચર્ચા કરી તો તમને આ વિડીયોની અંદર યુવા ઉપનિષદ પબ્લિકેશન સુરત દ્વારા જે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે તો તેની અંદર ગુજરાતી સાહિત્યનું જે પુસ્તક છે તેની અંદરથી તમને આવા જ અવનવા ઘણા બધા સાહિત્યકારોની વિગતો તમને મળી રહેશે જે આપને આગામી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી રહેશે અને જે સાહિત્યનો જે પોર્શન છે જે પૂછાય છે તેની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે